મિત્રો, આપણે આજે જોશું ગુજરાતી વ્યાકરણના પરીક્ષામાં આગલી પરીક્ષામાં પૂછાયેલા વ્યાકરણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન છે, દાદાજીએ પોતાના જીવનમાં ખટમીઠા પ્રસંગો અમને કહ્યા, લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. મધ્યમ પદલોપી, દ્વિગુ, કર્મધાર્ય કે દ્વંદ્વ, કેવો સમાસ આવે છે? તો એમાં દ્વંદ્વ એટલે જોટકું, ખટમીઠા એ દ્વંદ્વ સમાસ છે. પ્રશ્ન આગળનો, પરિસ્થિતિ શબ્દની સાચી જોડણી આપો. પરિસ્થિતિ એ, બી, સી અને ડી, તો એમાં સાચો જવાબ આવશે ડી, પરિસ્થિતિ. આગળનો પ્રશ્ન, સોનેટ નામનો સોનેટ કાવ્ય સંગ્રહ લખનાર લેખક કોણ હતા? રાજેન્દ્ર શુક્લ, ચુનીલાલ મડિયા, ચીનુ મોદી કે હર્ષભટ્ટ? તો એમાં બી આવે, ચુનીલાલ મડિયા. પ્રશ્ન 200મો, જ્યારે કાવ્ય પંક્તિમાં નિર્જીવની અંદર ચેતનાનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવી દર્શાવવામાં આવે, ત્યારે કયો અલંકાર બને છે? વ્યાજસ્તુતિ, સજીવારોપણ, રૂપક, રેસલેસ? તો એમાં સજીવારોપણ આવે છે અલંકાર. પ્રશ્ન આગળનો, નીચે આપેલા વાક્યમાં નિપજ શોધીને લખો. મને તમારા પુત્રના જૂના ફોટોગ્રાફ હોય તો તે પણ ચાલશે. ઓપ્શન છે પણ, હોય તો, તે અને તમારા. તો એનો સાચો આન્સર છે એ, પણ. કયો આવશે? પણ. ગુજરાતી સાહિત્યમાં જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક રઘુવીર ચૌધરીને પ્રથમ નવલકથાનું નામ જણાવો. પૂર્વારાગ, અમૃતા એ અને બી બંને આમાં પૈકી એ પણ નહીં. તેનો સાચો આન્સર આવે છે પૂર્વારાગ એ. ખાંડાની ધારે ચાલતું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. સુખ દુઃખનો અનુભવ કરવો, મુશ્કેલીઓ વધારવી, અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું, રોમાંચિત થવું. એનો સાચો આન્સર છે સી, અત્યંત વિકટ પરિસ્થિતિમાં જીવવું. પ્રશ્ન આગળનો, નીચેનામાંથી કયો છંદ માત્રા મેળવ્યો નથી? ચોપાઈ, દોરો, પૃથ્વી કે હરિગીત? પૃથ્વી છંદ છે, માત્રા મેળ નો છંદ નથી. ચોપાઈ, દોરો અને હરિગીત આ ત્રણેય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત મિત્રો.